1951માં ભારતીય જનસંઘના સ્વરૂપે એક રાજકીય વૈચારિક યાત્રા શરૂ થઈ લેવા પક્ષ હાલ ભારતીય જનતા પાર્ટીના નામથી સમગ્ર દેશના લોકોના હૃદયમાં બિરાજ્યો છે. ત્યારે પાર્ટીના બંધારણ મુજબ દર 6 વર્ષે પ્રાથમિક સભ્યનું જે સભ્યપદ છે એનું રિન્યુઅલ કરવાનું હોય છે. અમારે આપ સૌને વિદિત છે કે સોમવારે સાંજે આ દેશના યશસ્વી વડાપ્રધાન પણ પોતાનું સભ્યપદ તાજું કર્યું, ગઈકાલે માન્ય ભૂપેન્દ્રભાઈએ કર્યું. આજે જિલ્લા કક્ષાનો અમારો લોન્ચિંગનો કાર્યક્રમ છે. આજે અમારા સંસદ સભ્ય, ધારાસભ્ય અને સૌ સાથે મળી અને જિલ્લા કક્ષાનું લોન્ચિંગ કરીશું અને આવતીકાલથી આ કાર્યક્રમને બૂથ સુધી લઈ જઈશું. અને હવે ડિજિટલ માધ્યમથી થાય છે એટલે મોબાઈલના માધ્યમથી અમે ઘરે ઘરે જઈ અને લક્ષ્યાંકને પાર પાડીશું. માન્ય પાટીલ સાહેબે જે લક્ષ્યાંક આપ્યું છે કે જ્યાં જ્યાં આપણા મતદારો છે એનાથી આગળ વધીને પણ જ્યાં મત નથી મળ્યા એમને પણ અમારે જોડવા છે. કારણ કે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સમાજની સારસને જોડવી છે, સમાજના સૌ લોકોને જોડવા છે. એ ભાવ સાથે અમારું સંગઠન સર્વસ્પર્શી, સર્વવ્યાપી, સર્વસમાવેશક અને સર્વપ્રિય બને એવો પ્રયત્ન અમે આજથી શરૂ કરવાના છીએ.